નવસારી જિલ્લાના ગણદેવા ખાતે આવેલ આશ્રમ શાળાનું લોકાર્પણ મુખ્યદાતા એવા ગંગા હાંસદી ફાઉન્ડેશનના વિદેશથી આવેલા શિરીષભાઈ પટેલ તથા પુષ્પાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાના ગણદેવા ખાતે આવેલ આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આશ્રમ શાળાના મકાનનું નવનિર્માણ કરવામાં આવ્યું છે, જેમના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યદાતા શિરીષભાઈ પટેલ તથા શ્રીમતી પુષ્પાબેન પટેલ ઉપરાંત સાંસદ સી આર પાટીલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર મિત્રો, આજે ગણદેવામાં એક નવ નિર્મિત આશ્રમ શાળાનું બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ આશ્રમ શાળાની વિશેષતા એ છે કે આ વિસ્તારની અંદર આશ્રમ શાળાની સ્થિતિ ખૂબ બદતર હતી. બાળકોને ભણવા માટે જ્યારે આવતા હોય ત્યારે એમની વ્યવસ્થા, એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે ઝીરો હતું. પરંતુ બે દાતાઓ શ્રી શિરીષભાઈ પટેલ અને એમના પત્ની શ્રીમતી પુષ્પાબેન અને બીજા દાતા શ્રી હર્ષદભાઈ અને એમના પત્ની નૈનાબેન, એમના દ્વારા લગભગ 2.5 કરોડથી વધુ રકમની ખર્ચ કરીને એક અદ્યતન બિલ્ડિંગ કે હવા ઉજાસની વ્યવસ્થા સાથે, સંપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા સાથે આજે એમણે અહીં નિર્માણ કરીને આશ્રમ શાળાને સુપ્રત કર્યું છે. એનું આજે લોકાર્પણ છે. આવા જ દાતાઓને કારણે આવા આદિવાસી બાળકોને પણ ભણવા માટે આવી સુંદર વ્યવસ્થાનું સર્જન થઈ શકે છે અને આમાંથી ઘણા લોકો પ્રેરણા લે એ પ્રકારનું આ બિલ્ડિંગ છે. હું આશ્રમ શાળાને પણ અભિનંદન આપું છું, એમના વાલીઓને પણ, કે જે એના બાળકો અહીંયા ભણવાના છે એમના માટે ખૂબ સુંદર વ્યવસ્થા અહીં થઈ રહી છે. અને ફરી દાતાઓને પણ એમનો આભાર માનું છું કે એમના કારણે એમણે અહીંયા અનેક સ્કૂલો બનાવી છે, તો આવું સુંદર કામ એ કરતા રહે એવી અપેક્ષા પણ રાખું. રોજ ગણદેવ આશ્રમ શાળા નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ગંગાબેન હાંસજીભાઈ ફાઉન્ડેશન દ્વારા અને સીતાંજલિ ફાઉન્ડેશન દ્વારા આ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું છે અને શાંતિપૂર્વક આ બિલ્ડિંગનું કમ્પ્લીટલી કામ પતી ગયું છે અને આજરોજ બધા બાળકો અને ટીચરો અને બધાને અમે આશ્વાસન આપ્યું છે કે સારી રીતના ભણાવજો અને સારી રીતના બિલ્ડિંગનું કાળજી રાખજો. કેટલા ખર્ચ, કેટલા રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગ બન્યું? અંદાજિત 3 કરોડના ખર્ચે આ બિલ્ડિંગ બન્યું છે અને સંપૂર્ણ થયું છે. ઉદ્ઘાટન વખતે મને ખરો ખૂબ આનંદ થાય છે કે આ સ્કૂલ ફાઇનલી એ ઓપન થઈ અને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ કે છોકરાઓ સારી રીતે આ સ્કૂલમાં ભણી શકે અને ટીચરો અને અને ટ્રસ્ટીઓને મારી ખાસ વિનંતી કે તમે આ બિલ્ડિંગને સારી રીતે મેન્ટેન કરશો અને છોકરાઓને સારી રીતે એજ્યુકેશન તમે આપશો. અમારો જે એફર્ટ મૂક્યો છે આની અંદર એ તમે સફળ કરશો એવી મારી ખાસ ભાવના. આજના દિવસે આપણે ગણદેવાની અંદર આશ્રમ શાળાનું આપણે ગ્રાન્ડ ઓપનિંગ કર્યું છે એ પ્રસંગે મને ખૂબ જ આનંદ થાય છે કે એક ખૂબ જ અગત્યતા અને એવી આપણે સુવિધા આપી છે કે જેથી 21મી સદીમાં પણ આપણા છોકરાઓને એટલા આગળ લાવીએ. આ જ શાળામાંથી છોકરાઓ એન્જિનિયર બનશે, ડૉક્ટર બનશે, પોલિટિકલ લીડર્સ બનશે અને દેશને આગળ લાવે, સાથે સાથે ગામ અને ઘરનું નામ પણ રોશન કરે. નમસ્કાર, આજે ગણદેવા મુકામે, તાલુકો ગણદેવી મુકામે આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નવા મકાનનું ઉદ્ઘાટન પ્રસંગમાં આશ્રમ શાળાનું નવું મકાન શ્રી શિરીષભાઈ અને પુષ્પાબેન, હર્ષદભાઈ તેમજ નૈનાબેન એમના પરિવાર તરફથી આશ્રમ શાળાનું ખૂબ જ સરસ અને ખૂબ જ સુવિધાયુક્ત મકાન દાતાશ્રીઓ તરફથી બનાવી આપવામાં આવ્યું છે. એ મકાન ધોરણ 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે. એમને છોકરીઓને રહેવાની વ્યવસ્થા અલગ છે, છોકરાઓને રહેવાની વ્યવસ્થા અલગ છે. તમામ સુવિધાવાળું મકાન આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગણદેવા આશ્રમ શાળાને મળ્યું છે એ દાતાશ્રીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને પહેલાં જે અમારી આશ્રમ શાળા ચાલતી હતી એ બાળકોને ખૂબ ભૌતિક સુવિધા મળતી ન હતી, તે કારણે શિક્ષણમાં પણ થોડોક વિલંબ થતો હતો. અને જ્યારે આ નરેન્દ્ર મોદીના શાસનકાળમાં જ્યારે શિક્ષણ ખૂબ
ઉપર જઈ રહ્યું છે તેવા સમયે અમારા બાળકો પણ શિક્ષણમાં ખૂબ આગળ વધે તેવી અમને આશ્રમ શાળાનું નવું મકાન મળ્યું છે. તે બદલ ફરીથી આ દાતારશ્રીઓનો તમામ આદિવાસી બાળકો અને આશ્રમ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.